ઘણી ગાથાઓ છે મહાપુરુષોની, સંતોની વાણી ઘણી છે, પણ ભજન છે ને એ મનોરંજન નથી. ભલે આપણે માનીએ કે મનોરંજન મજા આવશે, નહીં, ભજન છે એ રુદન છે, સંતોની વિરહ છે, વેદના છે, આત્મરંજન છે, મનોરંજન નહીં, આત્માનો ખોરાક. મનને ગમે એવા ખોરાક તો દે છે આપણે, લાડવા બનાવજો, બાસુંદી બનાવજો, આ દેહને ગમે એવા ખોરાક તો કાયમ આપીએ છીએ આપણે, પણ આત્માનો ખોરાક કાંક બીજો છે, એ આ ભજન છે, એ વાણી છે, એ હરિનું નામ છે. મહારાજા સિબી અવધપતિ, અવધના રાજા, શિકાર જંગલ વાટે નીકળે છે મૃગલા ખેલવા માટે. રાતના ભૂલા પડી જાય છે, એક વૃક્ષ નીચે બેસી જાય છે, અને ઠંડીનો સમય, એવો ઠંડ, પોહ મહિનાની ટાઈટ, અશ્વને જ્યાં બાંધી દીધો, અને થડનો ઓથ લઈને મહારાજા સિબી રાજા ઓથે બેઠા છે. મધરાત થઈ, ઈ વૃક્ષ માથે એક ઓલી ને ઓલો બે રહેતા હતા, બે ના બચ્ચા. ઓલી હોલા ને વિચાર આવ્યો, કોઈ માનવ આપણે આંગણે આવ્યો લાગે છે. ઓલી હોલો એવો વિચાર કરે છે, કોઈ માનવ લાગે છે. ઓલી હોલા ને કહે છે, ઓલા આપણી ફરજ છે, આપણો ધર્મ છે, આપણે આંગણે બેઠો છે, ટાઢનો ઠરે છે, આની સેવા કરવી જોઈએ કઈ આપણે. ઓલો કે આપણે તો પંખી છે, શું કરીએ. મને એક વિચાર આવે છે, એ કામ તમે કરો. કે બોલો સતી, આજુબાજુના ગામમાં જાઓ ફરો તમે, ક્યાંય જો અગ્નિ મળી જાય ને તો એને આગળ મૂકો, તો એની ઠંડી ઉડી જાય, એ જો તો ઠીક. અને ઓલો ઉડ્યો રાતમાં, બે ગામડા ફેર્યો ને, તો ક્યાંક શમશાનમાં કોકનો દેહ હળગાવીને વહી ગયેલા, અંગાર પડેલો. ઉડી ન્યા એક હુકલ લાકડું લઈ અગનમાં હળગાવી, ચાંચમાં લીધું, અને ઉડ્યો ઓલો પાછો. જ્યાં મહારાજા સિબી બેઠા હતા એના આંગણ આગળ અગ્નિ મૂકી, રાજાને વિચાર, ઓહો પંખી તો જંગલ હતો, કૂચો નાખ્યો અંદર, અગ્નિ પ્રગટિ, ઠંડી ઉડી ગઈ. રાજી ક્યાં જોઈ, ઓહો ઓલાએ સેવા કરી, પંખીએ સેવા કરી. ત્રણ નો પોર થયો રાતનો, બરાબર આવો પોર થયો, પાછું ઓલીએ કીધું, ઓલા હજી એક કામ કરી લઈ. કે બોલો ને સતી, કે દેખાય છે છત્રી એટલે માટીનો આહારી છે, આ તારો મારો દેહ હું કામ આવશે, જંગલ વાટે ભૂલો પડેલો છે, એને ભૂખ લાગે, સુધાવ આપી છે, તો સતી હું કરી આપણો દેહ નાખી દે અગનમાં. હોલી કે એ કામ હું કરું, હોલો કે નહીં, બે બચાને કોણ હાસવશે, એને તો એ કામે પણ મને કરવા દે. આંખો બંધ કરી અગનમાં પીડા, થોડી વાર થી તો હોલી પડી, રાજાને બચાવ્યા ખૂબ, ન બચ્યા. કીધું એવો વિચાર છો કે આ અગન થઈને એના અંજવાળામાં અંજાઈ ગયા, પંખીડા પડી ગયા. સવાર બ્રહ્મ મુહૂર્ત થયું, ચાર નો પોર થયો, તા પુષ્પ કોઈ માન નીકળ્યું સામે થયો. મહારાજા સિબી બેઠા છે, સામે થી વિમાન નીકળ્યું, હોલો ને હોલી બે બચા બેઠેલા, અને આકાશવાણી થયો, હે રાજન આપ તો અવધપતિ છો, આ હોલી ને હોલો જો વિમાન મગવી લેતા તમે કઈ નું કરીએ. અને લાગ્યો પછી સવાર પડીને અવધમાં જઈને સીધી જાહેર કર્યું, જાહેર કર્યું કે સિબી નો પ્રાણ માગે તો સિબી દેવા તૈયાર છે, સિબીનો પ્રાણ માગે તો દેવા તૈયાર છે. અને ધીમે 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 કરતા દેવ સભામાં વાત પોગી ઠેઠ,
इंद्रलोक में वात पोगियो तो विश्वामित्र वशिष्ठ महाराज अवधपति ना गुरु महाराज होता बे विश्वामित्र वशिष्ठ ने कैसे कया मृत्यु लोक ना मानव ना वखाण अहीं न कराय आ तो देव सभा से देव लोक से अरे पण मारो शिष्य से मने भरोसो से एम करो परीक्षा अग्नि देव ने ओलो बनाव्या इंद्र भगवान पोते बाज बिन्यो महाराज आ शिवनी परीक्षा थाई छे छेलो तो एवं कहेवामां आवे छे के आखो देह में ज्या ज्या माउस हतुं ने बधुं तोड़ी नाखी अंदर छेले मस्तक वधे छे मस्तक माथे शमशेर मूके छे तई महाराज भगवान इंद्र आवीने हाथ पकड़े छे बस प्रभु बस ई वेळानो पद सद्गुरु स्वाराम बापा लखे छे रजनी संकट देखी ने सोच मां आसरा नो धर्म
अया अतिथि दुखी थसे तो लाग से आपन ने करम ए हम अवसर पाछो नहीं आवे अवसर पाछो नहीं विराया मेरे ए तन मन धन ने अर्पण कर पची मरण तणी भे गई ए यमा मगन थया छे मन मारे मगन थया छे राजन मन मारे ए पर उपकार तो एक पंखी एक मगन थया
खोलिए मुला ने पूछियो आतो छे अंगार बन सुदावंत खासे सु ए मन अपने मांज हो मारु तन रंधा से माटी मारी रे रंधा से माटी ए मारी रे जो ही छत्री हसे खासे ले एक ताम कहिए